રાવલ શહેર જળબંબા કાર આઠમી વાર આવું નાવું પાણી ને આ બાજુ જો દુકાન ખુબે ધમધમ પાણી કરી ગયા બસ સ્ટેન્ડ માં કળહમાં પાણી અને ચારે બાજુ જળબંબા કાર ખેતીવાડી ને ભરપૂર નુકસાન વેપારી ને નુકસાન બધા ને નુકસાન નુકસાન ને નુકસાન જ બાકી કોઈ વાત નહીં આ કેના હિસાબે પાણી આવે છે પાણી તો આ વરસાદ ના હિસાબે આવે ને ડેમ બધા ઓવરફ્લો છે એક એક બાજુ થી મેઘરાજા ની હાથે વધારે કૃપા બધું ભેગું થઈ પડ્યું એટલે હવે આમાં શું કરવું કઈ સમજણ પડતી નથી કેટલામી વાર પાણી આવ્યું પાણી આઠમી વાર આવ્યું ભાઈ આ હા હું તો પાણી આ ચોથી વાર આવ્યું આટલું આઠ વાર તો થોડું ઓછું ઓછું હતું આ કદાચ ચોથી વાર આવ્યું હાલો ભાઈ આપ દ્રશ્ય જોઈ શકો છો રાવલ બસ સ્ટેન્ડ વિસ્તારના અત્યારે રાવલની પરિસ્થિતિ બહુ ભયંકર સ્થિતિ ઉપર ગણાય આજે આઠમી વખત પાણી રાવલમાં આવ્યું છે તો રાવલમાં પાણીને લીધે બધાનું જળજીવન ઠપ થઈ ગયું કહેવાય અને આજે પાણીની પરિસ્થિતિ આ બસ સ્ટેન્ડ વિસ્તાર અને દુકાનોમાં બધાના પાણી બધામાં કડકડ બરોબર પાણી એટલે ત્રણ ત્રણ ફૂટ પાણી ગણાય ત્રણ થી ચાર ચાર ફૂટ પાણી બસ સ્ટેન્ડની અંદર આવી ગયેલું છે અને આમ હાઈસ્કૂલ નો રોડ આ બધા પાણીના દ્રશ્યો જોઈ શકો છો કેવી નુકસાની નુકસાની બહુ જ ગણાય બહુ જ એટલે અતિશી ગણાય રાવલના સામાન્ય નાગરિક અને સામાન્ય માણસોનું જળજીવન આજે હાવ ઠપ થઈ ગયું કહેવાય અને આજે મજૂરી પણ રાવલની અંદર વધારે ભાગના મજૂરી માણસો રહે છે તો મજૂર વર્ગને આ વખતે બહુ મુશ્કેલી આવી હોય એવું ગણાય અને આ વખતેની તકલીફ ખેડૂતોની શું હાલત છે ખેડૂતોની પણ એવી જ હાલત છે ખેડૂતોને પૂરના કારણે બધું પણ ધોવાઈ ગયેલું છે એટલે પાક બધું પણ ધોવાઈ ગયો એટલે કોઈ જાતની ખેડૂતોને આશા જ ના કહેવાય એમાંથી કઈ એનો પાક મળે એવી કોઈ જાતની આશા ના રાખવી એટલે આ વખતેનું બહુ જળજીવન ઠપ થઈ ગયું કહેવાય અને બહુ પરેશાની રાવલની અંદર અને સરકારી તંત્ર કોઈ પણ એવું સક્રિય નથી અને એવું બધું કોઈ આપણી વ્યવસ્થા રાવલની અંદર નથી કે જેથી કરીને કોઈ પણ માણસ તણાણ હોય કે કોઈ પણ ને મુશ્કેલી આવી હોય તો જલ્દીથી એનો હલ થઈ શકે એવું રાવલની અંદર કોઈ જોવા નથી મળતું હાલની તારીખ પાણી કેના લીધે આવે છે પાણી ઉપરવાસના ડેમો છે ત્રણ ડેમો છે વર્તુ એક વર્તુ બે અને એની પણ આજે રાવલની અંદર પાણી આવવાનો મથળ બહુ લાંબો ગણાય છેટ લાલપુરથી પાણી આવે છે અને જામજોતપુરના આ બાજુના વિસ્તારથી છેટ પાણી અહીંયા આવે છે તો અમારો રાવલનો મથાળ 100 થી વધારે કિલોમીટરનો પાણીનો અંતર ગણાય કે એટલા દૂરથી પાણી આવે છે એને લીધે રાવલની અંદર આવી મુશ્કેલીઓ દર વખતે ઊભી થાય છે અને આ તમે જોઈ શકો છો નુકસાની વાડી વિસ્તાર તો પૂરો થઈ ગયો પણ હવે ગામના સ્થાનિક ના વેપારી ની પણ આ પરિસ્થિતિ છે જોઈ લ્યો બસ એમ સ્લીપ બનાવ